पाटण तेना ऐतिहासिक कला वारसा तरीके विश्वभर में आज प्रसिद्ध है। तरह शिल्प स्थापत्य कला वारसानी साथे साथे पाटणना पटोड़ा प्रख्यात देवड़ा मशरूम वणाटनो अघरो उद्योग तो खेत पदार्थों में शाकभाजी में अगत्यनो महत्व धरावता पाटणना लाल चटक गाजर समग्र देशभर में लोकप्रिय है। पाटण शहर तेनी अनेकविध विविधताओं माटे विश्वभर में आज मोखराणु स्थान धरावे छे। छेल्ला घणा वर्षोथी समग्र गुजरात भर में गाजरना उत्पादन माटे पाटण गाजरनो हब गणाय छे। त्यारे चालू वर्षे पाटण पंथकना 17 જેટલા ગામડાઓમાં રવિ સિઝનમાં ગાજરનું વાવેતર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડિસેમ્બર અને જાન્યુઆરીની શરૂઆતમાં ખેતરોમાં ગાજરનું ઉત્પાદન થતા ખેડૂતોને ગાજરને જમીનમાંથી બહાર કાઢી તેને એકત્રિત કરી રહ્યા છે। પહેલાના સમયમાં જમીનમાંથી બહાર કાઢેલ આ ગાજરને સાફ કરવા માટે ખેતરમાં પાણી ભરેલા હવાડામાં તેને પાણીથી સાફ કરવામાં આવતા હતા, પરંતુ ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો વિકાસ થતા આજે માટીમાંથી બહાર કાઢેલા ગાજરના જથ્થાને યાંત્રિક મશીન વડે પાણીમાં ધોવામાં આવે છે, જે આપ જોઈ શકો છો। શુદ્ધ કરેલા લાલ ચટક ગાજરને ખેડૂતો દ્વારા જથ્થાને પાટણના માર્કેટ સુધી પહોંચાડવામાં આવે છે અને માર્કેટમાં આવ્યા બાદ આ ગાજરના જથ્થાને ટ્રકો મારફતે અમદાવાદ, સુરત, નાસિક અને મુંબઈ સુધી પાટણના લાલ ચટક ગાજરનો સ્વાદ આજે પણ લોકો માણી રહ્યા છે। જો કે છેલ્લા ઘણા વર્ષોથી ગાજરનું ઉત્પાદન ઘટવાના આંકડાઓ મળી રહ્યા છે। અગાઉના સમયમાં 1200-1500 હેક્ટરમાં ગાજરનું વાવેતર થતું હતું, પરંતુ ખેડૂતોને તેના પોષણક્ષમ ભાવો ન મળતા હવે તેનું ઉત્પાદન ઘટ્યું છે। ત્યારે પંથકના ખેડૂતોને ગાજરના પોષણક્ષમ ભાવ મળે તો હજુ પણ વધુ હેક્ટરમાં ગાજરનું વાવેતર તૈયાર થઈ શકે તેમ છે। ભાવ તો જો કે આ સાલ બરાબર છે ભૈયા, પણ જે આગલા વર્ષે ગાજર ઘટ્યા હતા એમાં મણિકા અને સારા એવા ભાવ મળતા હતા, એટલે મારે ગઈ સાલ વાવેતર વધારે હતું, પરંતુ આ સાલ ભાવ જો એવા મળતા નથી ખેડૂતોને અને મણિકાએ પણ એવા જો એવા નહીં મળ્યા, એટલે લોકો ગાજર વાવવાનું ઓછું વિચારે છે। પરંતુ જો આવાના આવા ભાવ ગઈસાલ જેવા ભાવ મળી રહે તો બજાર વ્યવસ્થિત મળી રહે તો ખેડૂતો હજી પણ ગાજર વધારે વાવી જેમ છે, પરંતુ માર્કેટમાં જઈએ ગાજર લઈને તે જો એવા ભાવ મળતા નથી અને હવે જો ભાવ એવા સારા એવા મળશે તો હજી વનાથી વધારે ઉત્પાદન થાય એવું ગાજરનું અમે કહી શકીએ છીએ। આ જે ગાજર ભરવા અમે લાવી છે બારદોન, પહેલાં 12 રૂપિયા લાવતા, અત્યારે એના 20 રૂપિયા થઈ ગયા છે। જો કે બારદોને મૂકા પડે છે, લાંબાના ચારીઓ જે ગાજર ગાડવા લાવી છે અમે જે 200-400 રૂપિયા મળતા એ અત્યારે 1000 રૂપિયા ફેરા થઈ ગયા છે, એટલે માર્કેટમાં લઈ જવાનું ગાજરનું ભાડું જે 10 રૂપિયા હતું એ 15-17-20 પોકી ગયું છે। જો કે બધી મોંઘવારી પ્રમાણે અત્યારે ગાજરને એવા ભાવ મળતા નથી એટલે ખેડૂતોને પોસાય છે એવું શું, પરંતુ જો આ બધું કાઢતા કાઢતા એમાં ભાવ સારા એવા મળી રહે તો ખેડૂતો હજી પણ વધારે વાવે તેમ છે। ગાજરનું વાવેતર કરતા ખેડૂતને તેની મહેનતનું યોગ્ય વળતર મળતું નથી તો ખરીદનારને ગાજર લેવા માટે ઊંચો ભાવ આપવો પડે છે, ત્યારે ખેડૂત અને ગ્રાહક બંને નુકસાન થાય છે। જો કે તેનો લાભ વચેટિયા વેપારીઓ ખાંડી જાય છે। ત્યારે હાલમાં પાટણ શહેરની બજારમાં 15-20 રૂપિયાના ભાવે ગાજરો વેચાઈ રહ્યા છે। જો કે અગાઉ આ ગાજર 10 રૂપિયા કિલોના ભાવે મળતા હતા, ત્યારે હાલમાં ગાજર ખરીદતી ગૃહિણીઓ પોતાનું મંતવ્ય કંઈક આ મુજબ વ્યક્ત કર્યું હતું। મહત્વ એ છે કે ગાજર પૃષ્ટિક આહાર છે, ગાજર આપણા પાટણ તાલુકામાં પાકતા ગણાય, આ વર્ષે ઓછી અહીંયા આવક ઓછી છે, 15 રૂપિયા ભાવ આ વર્ષે છે, ગઈ વખતે ગઈ વર્ષ કરતા આ વર્ષે વધારે ભાવ છે, હા લઈએ પણ એમ કઈ ઓછા લઈએ, 5 કિલો લેતા તો સીધા 2 કિલો આવી જાય। આમ સમગ્ર રાજ્યમાં ગાજરના ઉત્પાદન માટે હબ ગણાતા પાટણમાં ગાજરના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થતા અન્ય રાજ્યોમાંથી ગાજરની આયાત કરવામાં આવી રહી છે, ત્યારે ખેડૂતોને ગાજરના પોષણક્ષમ ભાવો મળી રહે તો પંથકમાં ગાજરના વાવેતરમાં વધારો થાય તેવી ખેડૂતોની માંગ છે। ચેતન રામી, CN24 ન્યૂઝ, પાટણ।